नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय नामना मूल तत्व चैप्टर नंबर 1 पारिभाषिक शब्दों। आजना शब्दों से देवादारो लेणी हुंडी लेणु लेणदारो देवी हुंडी ने देवू। तो यहाँ सौथी पहला शब्द लीए देवादारो। देवादारो एटले शू? तो वेपारी द्वारा पोताना ग्राहकों ने उधार मालनु केव तो के उधार एटले के शाख पर वेचाण करवामां आवे त्यारे ग्राहक जे होय छे ए ग्राहक ने देवादार तरीके ओळखवामां आवे छे। आपणे एक एक्जाम्पल द्वारा समझिए कि आपणे एक वेपारी छीए। वेपारी तरीके कोई ए नामनो ग्राहक छे एने आपणे उधार मालनु वेचाण कर्युं 10,000 नु। ए नामना ग्राहक ने आपणे 10,000 नु वेचाण कर्युं छे। હવે એ ગ્રાહક પાસે પૈસા નથી એટલે આપણી પાસે ઉધાર રખાવે છે, શાખ ઉપર રખાવે છે। હવે જ્યારે એ શાખ ઉપર રખાવે છે ત્યારે આપણને એમ કહે છે કે આ હું પૈસા 6 મહિના પછી આપીશ। હવે જ્યારે કાંઈ પણ આપણે વેચાણ કરીએ અને ઉધાર વેચાણ હોય અને પૈસા લેવાના બાકી હોય ત્યારે જે ગ્રાહક હોય, જેમાં આપણે આ એ ગ્રાહક છે, એ જે ગ્રાહક હોય એને ધંધાનો દેવાદાર કહેવામાં આવે છે। એ વ્યાખ્યા અહીંયા દર્શાવવામાં આવેલી છે કે વેપારી દ્વારા પોતાના ગ્રાહકને, એટલે આપણો ગ્રાહક કોણ છે, તો કે ઉધાર માલનું વેચાણ કર્યું 10,000 નું, એ વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકને શું કહેવાય, દેવાદાર। આ એક ગ્રાહક છે એ દેવાદાર છે અને ઘણા બધા ગ્રાહકો થઈ જાય એટલે એ દેવાદારો તરીકે ઓળખવામાં આવે છે। આમ 10,000 રૂપિયાનો એક દેવાદાર, આમ ઘણા બધા ગ્રાહકો હોય તો એ ઘણા બધા રૂપિયા ભેગા થાય, એમ ઘણા બધા ગ્રાહકો આપણા ધંધાના દેવાદાર બને છે। દેવાદાર એટલે શું, તો કે બીજા અર્થમાં કહીએ તો ગ્રાહક પણ એને કહી શકાય છે। દેવાદાર પાસેથી જે વેપારી હોય એને પૈસા લેવાના હોય છે। આગળ વાત કરીએ તો દેવાદાર છે એ ચાલુ મિલકત છે। શું કીધું છે, ચાલુ મિલકત। આપણે મિલકતોની અંદર ચાલુ મિલકત ને બિનચાલુ મિલકતનો અભ્યાસ કરી ગયા, જેમાં ચાલુ મિલકત એટલે તો કે જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય તેને કેવી મિલકત કહેવાય, તો કે ચાલુ મિલકત। આ દેવાદાર છે અહીંયા એ નામનો ગ્રાહક એ ચાલુ મિલકત છે, કારણ કે એનો સમયગાળો છે 1 વર્ષ કરતાં ઓછો છે, 6 મહિનાની અંદર આપણને પૈસા ચૂકવી દે એટલે એને શું કહેવાય, તો કે ચાલુ મિલકત કહેવાય। આગળ વાત કરીએ આપણે લેણી હુંડીની, તો લેણી હુંડી શું છે, તો કે લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે। લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે એની વાત કરીએ તો હુંડી છે, હુંડીની અંદર 2 પક્ષકારો હોય છે, એક લખનાર હુંડી અને બીજો સ્વીકારનાર હુંડી। આપણને ખબર છે એ લેખિત છે, તો લેખિત હોય એટલે 2 પક્ષકાર, એક કોણ, તો કે એક લખનાર અને બીજો કોણ, તો કે સ્વીકારનાર। જે લખે છે એની માટે લેણી હુંડી, જે સ્વીકારે છે એની માટે દેવી હુંડી। એ રીતના આપણે યાદ રાખીએ, લખનાર છે એની માટે લેણી હુંડી, સ્વીકારનાર છે એની માટે દેવી હુંડી થઈ જાય। હવે લખનાર હોય એ રકમ શું કરે છે, એ રકમ મેળવે છે હુંડી લખી। એક્ઝામ્પલ તરીકે હુંડીનો નમૂનો આ રીતના હોય છે, એક કાગળ હોય, કાગળમાં જે વ્યક્તિ હોય એનું નામ, સરનામું, જેની પાસેથી પૈસા લેવાના હોય એનું નામ ને એ બધું, કેટલા રૂપિયા લેવાના છે એ, અને 60 સિક્કા પણ હારે હાર હોય છે, એ રીતના હુંડીનો નમૂનો હોય છે। હવે જે હુંડી હોય એ હુંડી લખનાર હોય એ રકમ શું કરે છે, મેળવે છે, કે મારે બી વ્યક્તિ, આ એ વ્યક્તિ છે એ બી વ્યક્તિને લખે છે કે મારે આની પાસેથી એટલા રૂપિયા લેવાના છે, આ એ વ્યક્તિની હુંડી થઈ ગઈ આની માટે, તો કે લેણી હુંડી, આ સ્વીકારે છે તો દેવી હુંડી। લખનાર હોય તેની માટે લેણી હુંડી, જે સ્વીકારે છે એની માટે દેવી હુંડી, કારણ કે એને પૈસા સ્વીકારવા આપવાના છે। લખનાર છે એ છે, સ્વીકારનાર છે બી છે। લખનાર હોય એ રકમ શું કરે, તો કે મેળવે, આ રકમ મેળવશે એ નામનો વ્યક્તિ, જ્યારે બી નામનો વ્યક્તિ રકમ ચૂકવશે, ચૂકવશે એટલે એની માટે શું થઈ જાય, જવાબદારી। જવાબદારીની અંદર આપણે એનો અભ્યાસ કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે પૈસા ચૂકવવાના હોય એના સંદર્ભે આવે છે, તો આ એ નામનો વ્યક્તિ રકમ મેળવશે, કારણ કે એણે બી વ્યક્તિ પાસેથી મેળવવાના છે, જ્યારે બી વ્યક્તિ આપશે રકમ ચૂકવશે એટલે એની માટે જવાબદારી છે। હવે આ લખનાર છે એની માટે શું થઈ જાય, લેણું, પૈસા લેવાના હોય તેને શું કહેવાય, લેણું, ને પૈસા આપવાના હોય તો એની માટે દેવું, એટલે એ વ્યક્તિ માટે લેણું, બી વ્યક્તિ માટે દેવું।
આપણે વાત તો કરી લેણી હુંડી અને દેવી હુંડી, જે લખનારો હોય એની માટે લેણી હુંડી, સ્વીકારનારો હોય એની માટે દેવી હુંડી. આગળ દેવાદારોમાંથી ઉદ્ભવે છે. ઉપર જે આપણે દેવાદારો છે એ દેવાદારોમાંથી જ આ લેણી હુંડી ઉદ્ભવે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે જોયું હતું, એ નામનો વ્યક્તિ છે એની પાસેથી વેપારી મીન્સ કે આપણે પૈસા લેવાના છે, આપણે પૈસા લેવાના છે, છ મહિના પૂરા થાય હજી પૈસા નથી આવ્યા, એટલે આપણે એની ઉપર હુંડી લખીએ, આપણી માટે શું થઈ જાય, લેણી હુંડી, કારણ કે આપણે પૈસા લેવાના છે. લખનાર રકમ મેળવનાર, આપણે લખી રકમ એ આપણે મેળવવાની છે અને એ વ્યક્તિ છે એ શું કરશે, સ્વીકારશે, રકમ ચૂકવશે. એટલે આ રીતના લેણી હુંડી હોય છે. સામેવાળી વ્યક્તિ માટે દેવી હુંડી થઈ જાય, આપણી માટે લેણી હુંડી. એટલે લેણી હુંડી છે એમાંથી ઉદ્ભવે, તો કે દેવાદારોમાંથી, અને સ્વીકારનાર હોય એની માટે તો કે લેણદારોમાંથી ઉદ્ભવે છે. લેણદારોની જે આપણે આગળ વાત કરીએ એટલે આ આપોઆપ સમજાઈ જાય, પણ અહીંયા જોઈએ કે લેણી હુંડી છે એ લખનાર હોય, રકમ મેળવનાર, લેણું બને, લેણી હુંડી કહેવાય, અને દેવાદારોમાંથી ઉદ્ભવે છે. જ્યારે સામો પક્ષ તો કે સ્વીકારનાર કહેવાય, રકમ ચૂકવે છે એની માટે જવાબદારી બને, એક પ્રકારનું દેવું છે, દેવું એટલે કે આપવાના છે પૈસા, દેવી હુંડી કહેવાય, લેણદારોમાંથી ઉદ્ભવે છે. આગળ આપણે વાત કરીએ લેણાની, તો વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તેને લેણા કહે છે. આપણે વેપારી છીએ, આપણે વેપારી તરીકે ઘણા બધા વેચાણ કર્યું હોય છે, ઘણા બધાને ઉછીતા પૈસા આપ્યા હોય છે, ત્યારે જે વેચાણ કર્યું હોય એના પૈસા લેવાના હોય, અથવા તો કંઈ ખરીદી કરી હોય કોકે આપણા દુકાનમાંથી, તેની પાસેથી પૈસા લેવાના જે બાકી હોય, તો એ જે પૈસા લેવાના બાકી છે આપણે કોક પાસેથી, તેની પાસેથી જે પૈસા લઈએ એને શું કહેવાય, તો કે લેણું કહેવાય છે. તો એ લેણું જે છે એમાં આપણે મુખ્ય કાર્ય શું હોય છે, તો કે આપણે કોક પાસેથી પૈસા લેવાના હોય છે, એ પછી કોઈ ગ્રાહક હોય અથવા તો વેપારી હોય, વેપારી પાસેથી આપણે પૈસા ઘણી વખત ઉછીત આપ્યા હોય તો લેવા પડે. એના એક્ઝામ્પલ તો કે આ દેવાદારો છે એટલે ગ્રાહકો, એનું એક્ઝામ્પલ છે. પછી લેણી હુંડી છે એ પણ એનું એક્ઝામ્પલ છે. પછી મળવાની બાકી આવક, તો મળવાની બાકી આવક છે એ પણ એક લેણું કહેવાય છે, કારણ કે હજી પૈસા મળવાના બાકી છે. મળવાના બાકી એટલે આપણે પૈસા લેવાના છે, લેવાના એટલે આપણી માટે શું કહેવાય, તો કે લેણું. મળવાની બાકી એટલે કોકને પૈસા આપ્યા એ આપણને હજી મળ્યા નથી, એને કહેવાય મળવાની બાકી આવક. તો મળવાની બાકી આવક, અન્ય અગાઉથી ચૂકવેલા ખર્ચા, અમુક ખર્ચા એવા હોય કે જે અગાઉથી આપણે ચૂકવી દઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈને લારું પાડી ચૂકવાનું હોય તો લારું પાડી આપણે અગાઉથી ચૂકવી દઈએ, અથવા તો પગાર છે આ મહિનાનો પગાર તો આપણે ચૂકવીએ પ્લસ અગાઉના મહિનાનો પગાર ચૂકવી દઈએ, તો એને શું કહેવાય, લેણું કહેવાય. આપણે પૈસા લેવાના હોય તો આપણે લઈ શકીએ, કારણ કે અગાઉથી ચૂકવી દીધા છે. તો આ ચાર બાબતો લેણાની અંદર આવશે, દેવાદાર, લેણી હુંડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલા ખર્ચા. આગળ વાત કરીએ, જે આપણે લેણું છે એ લેણુંમાં ચાર આવે, દેવાદારો, લેણી હુંડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલા ખર્ચા. એની પછીનો શબ્દ લઈએ તો કે લેણદારો. લેણદારો તો કે જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે છે. એટલે આપણે શું કર્યું હોય, તો કે ઉધાર માલ ખરીદ્યો હોય. આપણે એક વેપારી છીએ, આપણે બીજા વેપારી પાસેથી માલ ખરીદેલો હોય. કેવો, તો કે ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું બને છે, લેણદાર બને છે. આપણે એક વેપારી છીએ, આપણું એ નામના વ્યક્તિ તરીકે આપણે એક વેપારી છીએ, બી નામનો એક વ્યક્તિ છે, એની પાસેથી આપણે ખરીદી કરી ઘઉંની. તો આ ઘઉંની ખરીદી કેવી હતી, તો કે શાખ ઉપર હતી એટલે કે ઉધાર હતી. આ ઘઉંની જે ખરીદી કરી એ 1 લાખ રૂપિયાની આપણે ખરીદી કરી, કારણ કે આપણે વેપારી છીએ, આપણી પાસે સ્ટોક વધારે હોય. હવે આ ઘઉંની ખરીદી કરી આપણે બીજા વેપારી પાસેથી, હવે આપણી માટે એ શું થઈ ગયો, તો કે દેવાદાર થઈ ગયો. પણ એની માટે, આપણી માટે શું થઈ ગયો, એ દેવાદાર થઈ ગયો, આ ગ્રાહક તરીકે ઓળખાય. હવે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આપણી માટે શું થઈ જાય, તો કે લેણદાર. આ બી વ્યક્તિ છે અને એ વ્યક્તિ એટલે આપણે, અને બી વ્યક્તિ એટલે સામેવાળો જે વ્યક્તિ છે આ દેવાદાર. તો આપણે સમજા કે સામેવાળો વ્યક્તિ છે એ ધંધાનો દેવાદાર બને છે, કારણ કે એ એક ગ્રાહક છે અને આપણે એની
એ આપણી પાસેથી ઉધાર ખરીદી કરી હોય ત્યારે. હવે આ સંજોગ કેવો છે કે આપણે એની પાસેથી ઉધાર ખરીદી કરી, અત્યારે આવું છે નહીં. અત્યારે કેવું છે તો કે આપણે છે એની પાસેથી ઉધાર ખરીદી કરી છે, એટલે એ છે એ આપણી માટે શું થઈ જાય તો કે લેણદાર થઈ જાય, કારણ કે આપણે પૈસા ચૂકવવાના છે, રકમ ચૂકવવાની. કોને? તો કે બી નામના વ્યક્તિને. રકમ બી નામના વ્યક્તિને ચૂકવવાની, એટલે બી નામનો વ્યક્તિ છે એ લેણદાર થઈ જાય. લેણદાર એટલે અહીં લેવા વાળો છે, એટલે જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે, એટલે બી વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું થઈ જાય? લેણદાર. એટલે આ લેણદાર બની જાય બી વ્યક્તિ, કારણ કે આપણે એને પૈસા દેવાના છે અને એ આપણી માટે શું થઈ જાય? લેણદાર. તો લેણદાર અને દેવાદાર બે શબ્દોમાં ખાસ એક ધ્યાન રાખવાનું છે. આગળ વાત કરીએ દેવી હુંડી. દેવી હુંડી એટલે લેખિત દસ્તાવેજ છે, જે આપણે અહીંયા અભ્યાસ કર્યો લેખિત દસ્તાવેજનો. એ લેણદાર દેવી હુંડી છે એ શું છે? સ્વીકારનાર છે, રકમ ચૂકવે છે, એટલે કે એની માટે જવાબદારી દેવું બને છે. દેવી હુંડી કહેવાય લેણદારોમાંથી ઉદ્ભવે છે. અહીંયા લેણદારો છે એ લેણદારોમાંથી જ દેવી હુંડીનો ઉદ્ભવ થાય છે. જે રીતના લેણી હુંડી હતી એવી જ રીતના દેવી હુંડી છે. આગળ આપણે અભ્યાસ કરીએ દેવાનો. તો દેવું એટલે વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય. ખાસ આ શબ્દ, કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની છે. લેણું હતું તો લેવાની હતી, દેવું છે તો ચૂકવવાની. દેવું એટલે દેવાના, લેણું એટલે લેવાના. પૈસા લેવાના હોય તો આપણી માટે લેણું, પૈસા દેવાના હોય તો આપણી માટે દેવું. અહીંયા ચૂકવવાના એટલે દેવું. તો જ્યારે વેપારી તરીકે આપણે કોઈને પૈસા આપવાના થાય તો એને શું કહેવાય? દેવું. જ્યારે વેપારી તરીકે કોઈની પાસેથી આપણે પૈસા લેવાના થાય તો શું કહેવાય? તો કે લેણું. આમ વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને શું કહેવાય? તો કે દેવા તરીકે ઓળખવામાં આવે છે. દેવાના તે ચાર પ્રકારમાં ઓળખી શકાય. તો કે લેણદાર, જે અહીંયા ઉપર જોઈએ, લેણદારોમાં પૈસા આપણે ચૂકવાના જ છે. પછી દેવી હુંડી એટલે જવાબદારી એક પ્રકારની બને છે, અને ચૂકવાના બાકી ખર્ચા, મજૂરીનો, પગારનો, આ બધા ખર્ચા છે તો હજી ચૂકવા નથી તો આપણી માટે શું થઈ જાય? તો કે દેવું, આપવાના છે. અગાઉથી મળી ગયેલી આવક, કોઈ આપણને અગાઉથી પૈસા આપી દીધા તો આપણે પૈસા એને દેવા પડે, એટલે આ ચારે ચાર છે એના પ્રકાર છે. તો કે દેવાના પ્રકાર છે. આમ આજે આપણે લેણદારો, દેવાદારો, લેણી હુંડી અને દેવી હુંડીનો અભ્યાસ કર્યો. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.